બીજું એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.4 ની શરૂઆત કરશું બરોબર માં પહેલો દાખલો આમાં પણ બધાય કુલ પ્રશ્ન આપેલા છે જે આપણે સ્વાધ્યાય 2.2 માં જોઈ ગયા પહેલા દાખલામાં એવું કીધું છે અમીના એક સંખ્યા ધારે છે બરોબર કોઈ પણ એક સંખ્યા ધારે છે તે સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે બરોબર તો સૌપ્રથમ આપણે શું લખવાનું અમીનાએ ધારેલી સંખ્યા આપણે ખબર નથી એટલે લખવાનું ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા બરાબર x બરોબર x ધારેલું છે હવે શું કરવાનું છે સંખ્યામાંથી 5/2 બાદ કરવાનું છે તો 5/2 મળેલ સંખ્યામાંથી આપું લખીએ મળેલ સંખ્યામાંથી 5/2 બાદ કરતા કઈ સંખ્યા છે x એમાંથી શું કરવાનું છે 5/2 બાદ કરવાના છે તો શું મળશે x 5/2 બરોબર હવે શું કીધું છે આ જે પરિણામ મળ્યું એનો ગુણાકાર કેટલા વડે કરવાનો છે 8 વડે તેનો ગુણાકાર કરવાનો છે તો શું લખવાનું આ પરિણામને 8 વડે ગુણતા તો શું આવશે x 5/2 તો છે જ એને કૌંસ પર લખવાનું અને એને શું કરવાનું છે 8 વડે ગુણાકાર કરવાનો છે 8 કૌંસમાં x 5/2 બરોબર હવે શું કરવાનું છે આટલું મળી ગયું અહીંયા સુધી હવે જો મળેલ નવું પરિણામ એટલે કે આ જે નવું પરિણામ મળ્યું એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ જે સંખ્યા ધારેલી છે એ આપણે લખવાની છે બરોબર હવે એ લખી નાખે મળતું નવું પરિણામ કોના કરતા ધારેલી સંખ્યા કરતા કેટલો છે 3 ગણું છે બરોબર 3 ગણું છે હવે આપણે સમીકરણ બનાવીએ તો સૌપ્રથમ કઈ રીતે બનાવવાનું તો આ મળેલું પરિણામ લખવાનું મળેલું પરિણામ કેટલું છે x 5/2 બરોબર અને કોના કરતા વધુ છે ધારેલી સંખ્યા કેટલી છે x ધારેલી છે આવી રીતે બેને લખવાનું હવે આ જે પરિણામ છે એ ધારેલી સંખ્યા કરતા કેટલું છે 3 ગણું છે એટલે આ 3 ગણું મોટું છે કોના કરતા આના કરતા તો આ બે સરખા કહેવાય નહીં એટલે કે બરાબર સંતુલન જળવાય નહીં તો આને પણ આપણે શું કરવું પડે 3 ગણું કરવું પડે એટલે એને 3 સાથે ગુણાકાર કરવો પડે હવે જો આ જે 8 કૌંસમાં x 5/2 છે 3 ગણું થાય બરોબર જે આપણને રકમ આપેલું છે કે નવી સંખ્યા જે મળી મળતું પરિણામ એ 3 ગણું છે તો આ x જ હતું આ એના કરતા 3 ગણું મોટું છે તો આને પણ આપણે 3 ગણું કરવું પડે બરોબર હવે આનું આપણે સાદુરૂપ આપીને x ની કિંમત મેળવવાનું સૌ પ્રથમ શું કરશું 8 છે ને x સાથે ગુણવાનું અને 8 ને 5/2 સાથે ગુણવાનું x સાથે ગુણીએ તો 8 × x એટલે 8x માઇનસ આનો ગુણાકાર આની સાથે એટલે 8 × 5 એટલે 8 × 5 = 40 40/2 અંશનો અંશ સાથે ગુણાકાર થાય છેદનો છેદ સાથે અહીંયા છેદ નથી એટલે 2 એમ લખવાના બરાબર 3x હવે આ છે તો કે છે 2 20 × 40 તો 8x શું વધ્યું -20 = 3x
હવે શું કરવાનું આ 3x ને બરાબર ની આ બાજુ લઈ આવીએ અને આ q જે છે 20 એને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો શું થશે 8x બરાબર સોરી 8x માઈનસ 3x કારણ કે આ પ્લસ છે 3x બરાબર ની આ બાજુ આવશે તો શું થશે માઈનસ બરાબર આ જે 20 20 છે એ માઈનસ છે એ બરાબર ની આ બાજુ જશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે બરોબર હવે શું કરવાનું બાદબાકી કરવાની આપણે જે તો 8 માંથી 3 જાય તો કેટલા આવશે 5x બરાબર શું છે 20 હવે શું કરવાનું આ 5 આ બાજુ જાય તો છેદ 9 વઈ જાય તો 20 ના છેદ માં 5 5 ચોક ને 20 તો x બરાબર શું મળ્યું આપણને 4 બરોબર તો અમીને 4 રીઝન્ટ કેવી થશે x અમીના એ ધારેલી સંખ્યા બરાબર કેટલી છે x x બરાબર શું મળ્યું આપણને 4 આ આપણો જવાબ થશે બરોબર સૌ પ્રથમ શું હતું અમીના કોઈ પણ એક રકમ ધારેલી હતી એને આપણે શું કીધું x એમાંથી શું કર્યું 5 ના છેદ માં 2 બાદ કર્યું પણ એ એ ઈ પરિણામ જે મળ્યું આપણને એને 8 વડે ગુણાકાર કર્યો પછી શું આપેલું હતું આ પરિણામ છે એ મૂળ સંખ્યા કરતા તે ધારેલી સંખ્યા કરતા કેટલું છે 3 ગણું છે તો એ પ્રમાણે આપણે સમીકરણ બનાવ્યું એનો ઉકેલ મેળવ્યો શું જવાબ આવ્યો x 4 અને અમીનાએ ધારેલી સંખ્યા કેટલી થશે 4 બરોબર હવે બીજો દાખલો આપણે આગળ જોઈએ હવે દાખલા નંબર 2 બીજા દાખલામાં શું આપેલું છે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે બરોબર દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ સંખ્યા બરોબર એક બે જે નવી સંખ્યા મળશે એમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા બમણી છે તો મૂળ સંખ્યા શોધો બરોબર સૌપ્રથમ આપણે શું કીધું છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે તો આમાં એક યાદ રાખવાનું કે જે નાનું સંખ્યા હોય નાનું વસ્તુ એને આપણે x ધારવાનું અહીંયા શું નાનું છે બીજી સંખ્યા નાની છે તો આપણે એના બરાબર x ધારશું ધારો કે બીજી સંખ્યા બરાબર x બરોબર અને પહેલી સંખ્યા બરાબર કેટલી થશે x તો છે જ આના કરતા કેટલી છે 5 ગણી x x ના આગળ 5 વડે ગુણવાને એટલે 5x હવે શું કીધું છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા તો લખવાનું દરેક સંખ્યામાં 21 ઉમેરતા તો હવે નવી સંખ્યા કઈ મળશે તો સૌપ્રથમ કઈ લખવાની બીજી સંખ્યા બરાબર x વત્તા 21 21 ઉમેરવાના અને પહેલી સંખ્યામાં 21 ઉમેરા એટલે આમ બીજી હવે પહેલી સંખ્યા બરાબર 5x વત્તા 21 બરોબર થઈ ગયું હવે બે માં 21 ઉમેરવાના હવે શું કીધું છે બંને સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થશે એટલે આ જે સંખ્યા છે એ આના કરતા બમણી છે હવે આપણે સમજી હવે લખીએ શું કીધું છે મળેલ નવી સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે બમણી છે બીજી સંખ્યા કરતા બમણી છે બરોબર આવો આપણે રકમમાં આપેલું છે હવે આપણે શું કરવાનું સમીકરણ બનાવવાનું શેમાંથી આમાંથી તો આ બે ને લખવાનું 5x વત્તા 21 અને શું છે x વત્તા 21
बराबर आ रीते लखी ना पी शू आज लखेलु प्रमाण आप समीकरण बनाव आ पहली संख्या है आ बीजी संख्या है बराबर तो पहली संख्या है बीजी संख्या करता के बमणी आ बमणी है तो आने बमणी संतुलन करने आने पर आप बमणी करनी पड़े तो आज संख्या है आप वे गुणवा पड़े बराबर तो ये बमणी थी गई बराबर हवे बे बाजू संतुलन थई गयु शू कहू आज संख्या है आना करता बमणी थी तो आने बमणी करने अपने बे वड़े गुण्यु हवे शू करवानु आ बे ने अंदर काउंस में गुणाकार करवानो आने अत्यारे एनम राखी तो पांच एक्स वत्ता एकवीस बराबर बे गुणिया एक्स एटले टू एक्स वत्ता एकवीस गुणिया बे एटले एकवीस गुणे बेतालीस एक साथ बराबर आ टू एक्स ने आ बाजू ले आवे अने एकवीस ने आ बाजू तो शू पांच एक्स एम टू एक्स अहीं प्लस में है टू एक्स आ बाजू आए तो शू माइनस टू एक्स एवज रीते शू बेतालीस एम एम राखवाना अने एकवीस आ बाजू आए तो प्लस में शू थी जाए माइनस एकवीस हवे आनो बादबाकी करवानी पांच में बे जाए तो त्रण एक्स बराबर बेतालीस में एकवीस बाद करिए तो कला वच्चे एकवीस हवे एक्स बराबर त्रण ने आ बाजू लई जवाना तो अंश में क्या आवशे छेद में तो एक्स बराबर शू आवशे सात थी लईने एकवीस एक्स बराबर शू आव्युं सात हवे ए आपणे क्या मूकवानुं अहींया मूकवानुं पहली संख्या ने बीजी संख्या में तो पहली संख्या शू बनशे पहली संख्या बराबर કેટલા છે પાંચ એક્સ પાંચ ગુણ્યા એક્સ ની કિંમત કેટલી છે સાત તો પાંચ છતા પાંત્રીસ અને બીજી સંખ્યા બરાબર શું થશે બીજી સંખ્યા બરાબર એક્સ આપેલું છે એક્સ ની કિંમત કેટલી મળી સાત બરોબર પહેલી સંખ્યા ને બીજી સંખ્યા તો આપણે શું કર્યું બે સંખ્યા આપેલી હતી એમાંથી જે આ યાદ રાખજો ખાસ છે નાનું હોય એને આપણે એક્સ ધારવાનું એટલે બીજી સંખ્યા થી નાની છે પહેલી સંખ્યા કરતા એટલે આપણે એને એક્સ થઈ બીજી અને પાંચ ગણી છે પછી શું કીધું હતું એકવીસ ઉમેરતા તો આ બે સંખ્યામાં આપણે એકવીસ ઉમેરા હવે આ જે સંખ્યા મળી આના કરતા કેટલી થાય છે બમણી થાય છે એ બમણી ગઈ તો આ સંખ્યા આના કરતા બમણી હતી તો અહીંયા પણ આપણે બમણું કરવું પડે બરોબર અને એનું સાદું રૂપ આપીને આપણે એક્સ ની કિંમત મેળવી એના ઉપરથી આપણે પહેલી સંખ્યા ને બીજી સંખ્યા મેળવી બરોબર હવે દાખલા નંબર ત્રણ જોઈએ હવે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ માં શું કીધું છે બે અંકની સંખ્યાના અંકનો સરવાળો નવ છે બરોબર બે સંખ્યા છે કોઈ પણ ધારો કે આપણે એકવીસ લીધી હોય તો આ બે નો સરવાળો કેટલો થાય ત્રણ થાય બરોબર એવી રીતે કોઈ પણ બે અંકની સંખ્યા છે એનો સરવાળો કેટલો થાય છે નવ જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા સત્યાવીસ વધારે હોય આ એકવીસ લીધું હતું બરોબર એનો શું થતું હતું ત્રણ હવે આનો અદલા બદલી કરવાની અંકની એટલે એક આગળ લઈ લેવાનો બે પાછળ લઈ લેવાનો એવી રીતે બરોબર અંકોની અદલા બદલી કરવાની હવે દાખલો જોઈએ શું કીધું છે બે અંકની સંખ્યાનો અંક સરવાળો નવ થાય છે બરોબર સૌ પ્રથમ આપણે બે અંકની સંખ્યા હોય એટલે એમાં શું હોય એક એકમ નો અંક હોય અને એક દશક નો અંક હોય બરોબર તો આપણે પેલા એકમ નો અંક છે એને આપણે એક્સ ધારશું ધારો કે એકમ નો અંક બરાબર એક્સ બરોબર હવે દશક નો અંક લખવા માટે કઈ રીતે લખવાનું આ સંખ્યા માંથી આને બાદ કરવાની તો શું કામ કારણ કે જો આવી રીતે હોય એકવીસ હતા ત્રણ હવે આપણે એક લખ્યું અને ત્રણ આપેલું છે તો આમાંથી આપણે આ બાદ કરીએ તો આપણે દશક ની સંખ્યા મળી જાય એવી જ રીતે કરવાનું છે બરોબર હવે શું આપેલું છે બંને અંક નો સરવાળો બે અંકની
સંખ્યાનો સરવાળો 9 છે તો હવે શું કરો હવે દશકની સંખ્યા ગોતીએ દશક નો અંક દશકનો અંક શું થશે 9 - x બરોબર 9 - x ટોટલ આપેલો છે એમાંથી એક અંકનો બાદ કરી નાખે એટલે આપણે દશકના અંકનો દશકનો અંક મળી જાય બરોબર આપણે હવે એકમનો અંક અને દશકનો અંક મળી ગયો તો આપણે મૂળ સંખ્યા ગોતવાની કઈ સંખ્યા મૂળ સંખ્યા જે આપણે ગોતવાની છે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા કઈ રીતે બનશે બે અંક છે એટલે એક દશકનો હોય અને એક એકમનો હોય તો આપણે બેનો શું કરવાનો સરવાળો કરવાનો તો આપણે દશકનો અંક પહેલા લખવાનો અને પછી એકમનો અંક લખવાનો આ દશકનો ને એકમનો બરાબર પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે દશકના અંકની જે લખ્યું હોય એની આગળ 10 ગુણવાના ફરજિયાત આવી રીતે હોય આપણે દશક લખીએ એકમ દશક સો હજાર એ રીતે લખીએ બરોબર તો એકમ નો અંક હોય ને એક વડે ગુણવાનો દશક નો અંક હોય ને 10 વડે આને એક વડે ગુણીએ તો શું થાય એક્સ જ વધશે બરોબર અને આને 10 વડે ગુણવાનો બરોબર આપણે મૂળ સંખ્યા મળી હવે એનું સાદું રૂપ આપી દઈએ તો 10 ને આની સાથે ગુણવાના અને 10 ને આની સાથે ગુણવાના તો 10 ગુણ્યા 9 એટલે શું થશે 90 અને 10 ગુણ્યા x એટલે 10x વત્તા x ના x એમ ન બરોબર આ બે નિશાની અલગ અલગ છે x વાળા પદ છે અને નિશાની અલગ અલગ છે તો 10 માંથી 1 જાય તો કેટલા આવશે 9 પણ કેવાના આવશે -9 શું 9x આપણે મૂળ સંખ્યા મળી ગઈ હવે શું કીધું છે અંકોની અદલા બદલી કરતા તો લખવાનું અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરતા એટલે શું થાય દશકનો અંક છે એ એકમનો અંક થઈ જાય અને એકમનો અંક છે દશકનો અંક થઈ જાય તો ફરીથી લખવાનું એકમનો અંક બરાબર એકમનો અંક શું આવશે 9 - x અને દશકનો અંક શું આવશે દશકનો અંક બરાબર x બરાબર આ બે ને આપણે અદલા બદલી કરી નાખી હવે પાછું શું કરવાનું પાછી નવી મૂળ સંખ્યા ગોતવાની નવી મૂળ સંખ્યા શું લખવાનું પહેલા દશકનો અંક લખવાનો શું છે x વત્તા 9 - 1 એ શું છે એકમનો પણ શું કરવાનું આને 10 વડે ગુણવાના દશક નામને બરોબર હવે સાદું રૂપ આપી દઈએ 10x વત્તા 9 - x આ 10x માઇનસ 1x તો શું થશે 9x વત્તા 9 અહીંયા 9 પ્લસ શું કામ આવ્યા કારણ કે 10 મોટા છે અને નિશાની કેવી છે પ્લસ બરોબર હવે આ નવી સંખ્યા મળી કે નવી મૂળ સંખ્યા અને આ જે આપણે ગોતવાની છે હવે શું કીધું છે નવી સંખ્યા છે મૂળ સંખ્યા કરતા કેટલી છે 27 વધારે છે આ જે સંખ્યા આપણે મળી એ આના કરતા કેટલી છે 27 વધારે છે તો લખીએ નવી સંખ્યા છે મૂળ સંખ્યા કરતા 27 વધારે છે 27 વધારે છે બરોબર હવે સમીકરણ બનાવીએ તો આ નવી સંખ્યા છે એને લખીએ 9x વત્તા 9 અને બીજું શું છે 90 - 9x 90 - 9x હવે આ જે સંખ્યા રહી આના કરતા કેટલી વધારે છે 27 વધારે છે તો આને પણ આપણે શું કરવું પડે 27 વધારે કરવી પડે તેમાં શું કરવાનું 27 નો સરવાળો કરવાનો બરોબર આ જે સંખ્યા હતી નવી સંખ્યા અને આ જે હતી મૂળ સંખ્યા નવી મૂળ સંખ્યા એ આના કરતા કેટલી હતી 27 વધારે બરોબર આના કરતા આ વધારે છે બરોબર તો એ સંતુલન કરવા માટે આ સંખ્યાને પણ આપણે 27 વધારે કરવી પડે હવે શું કરવાનું આ કાઉન્સલનો છૂટો પડી દઈએ 9x વત્તા 9 બરાબર આ 90 માંથી 90 અને 27 નો સરવાળો કરવાનો બે પ્લસ છે એટલે
तो शू नौ ने बे अगियार सत्तर नो सातो माइनस नौ एक्स बराबर। हवे आ नौ ने आ बाजू लई जाए तो केवा थई जशे माइनस अने आ नौ एक्स ने आ बाजू लई जाए तो प्लस अने आ ने नौ ने आ बाजू तो नौ एक्स माइनस प्लस सॉरी नौ एक्स प्लस नौ एक्स छेद बराबर एक सौ सत्तर माइनस नौ बराबर। तो नौ एक्स वत्ता नौ एक्स केटला थशे अठार एक्स नौ ने नौ अठार एक्स बराबर एक सौ सत्तर मांथी नौ जाए तो केटला वधशे एक सौ ने आठ। हवे एक्स बराबर एक सौ आठ आ अठार छे बराबर ने आ बाजू छे गुणाकार आ बाजू जाए तो केवा थशे भागाकार एक्स बराबर शू जवाब आवशे एक्स बराबर अठार ना घड़ियामां बराबर अठार छ एक सौ ने आठ बराबर अठार ना घड़ियामां एक सौ आठ आवे एटले अठार छ एक सौ ने आठ अठार गुणिया छ एटले एक सौ ने आठ एक्स बराबर आपणे शू मळ्युं छ मळ्युं। फरीथी आ एक्स अठार छे एटले बराबर ने आ बाजू लई जाय तो छेदमां आवी गया एक सौ आठ भाग्य अठार एटले अठार भाग पाड़वाना अठार छ एक सौ ने आठ एक्स बराबर छ मेळ्युं ई आपणे क्यां मळवानुं अहींया मूळ संख्यामां तो मूळ संख्या बराबर केटली छे नेवुं माइनस नौ एक्स तो नेवुं माइनस नौ कौंसमां छ नेवुं माइनस नवे सिक्के चौप्पन माइनस सॉरी चौप्पन बराबर शू जवाब आवशे छत्रीस जवाब आवशे बराबर। हवे जो आ बेनो सरवाळो केटलो थाय छे नौ थाय छे बराबर। फरीथी आपणे आखो दाखलो जोई लईए શું આપ્યું હતું બે અંકની સંખ્યાનો એકમનો બંને અંકનો સરવાળો કેટલો થાય છે નવ અને એની પછી શું કરવાની હતી અદલાબદલી કરવાની તો આપણે પહેલા શું થયેલું એકમનો અંક થયેલો અને ટોટલમાંથી એકમનો અંક બાદ કરીએ તો આપણને શું મળશે દશકનો પછી મૂળ સંખ્યા મેળવવા માટે નવ એક્સ એકમ અને દશકનો સરવાળો કરવાનો ખાસ દશકના અંકની આગળ દસ વડે ગુણવાના પછી એનું સાદું રૂપ આપવાનું એ સંખ્યા મળશે પછી શું હતું અંકોની અદલાબદલી કરવાની એટલે કે દશકનો અંક છે ને એકમના અંક લખવાનો અને એકમનો અંક છે ને દશકના અંકમાં લખવાનો બરોબર। ફરીથી નવી સંખ્યા મેળવવાની હતી પછી શું કીધું ઈ જે નવી સંખ્યા મળી એ કેટલી વધારે છે 27 વધારે છે કોના કરતા મૂળ સંખ્યા કરતા તો એ પ્રમાણે આપણે સમીકરણ બનાવ્યું અને એનું સાદું રૂપ આપ્યું તો શું મળ્યું x બરાબર 6 એ 6 આપણે ક્યાં મૂક્યા અહીંયા મૂળ સંખ્યામાં બરોબર મૂળ સંખ્યા મૂકી અને એનો જવાબ આવ્યો 36 બરોબર। હવે આગળના દાખલા આપણે આગળ જોશું।